ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા હાલ ચર્ચામાં છે, કારણ કે રવિન્દ્ર જાડેજાના પિતાએ એક ઇન્ટરવ્યૂ આપ્યો અને તેમાં પરિવારનો વિવાદ જગજાહેર થઈ ગયો. પિતાના ઇન્ટરવ્યૂ બાદ તેમના દીકરાએ પણ પ્રતિક્રિયા આપી તો તેમના પત્ની રીવાબાના પણ આ મામલે તીખા તેવર જોવા મળ્યા. શું છે સમગ્ર ઘટના, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે, હું છું જયંત દાફડા. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાએ મીડિયા સમક્ષ વ્યથા ઠાલવતા પરિવારનો વિવાદ જગજાહેર કર્યો છે. હાલ આ પારિવારિક ઝઘડો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ત્યારે જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રીવાબા જાડેજાને પરિવારના વિવાદ વિશે પૂછતા તેમણે પત્રકાર પર ભડક્યા હતા અને બોલવાનું ટાળી દીધું હતું. સમગ્ર ઘટનાની શરૂઆતની વાત કરવામાં આવે તો તાજેતરમાં રવિન્દ્ર જાડેજાના પિતાએ મીડિયા સમક્ષ આક્ષેપો કર્યા હતા કે રીવાબાએ પરિવારમાં વિખવાદ ઊભો કર્યો છે. રવિન્દ્ર અને તેની પત્ની સાથે અમારે કોઈ સંબંધ નથી અને તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે રવિન્દ્રને ક્રિકેટર ન બનાવ્યો હોત તો અમારી આવી હાલત ન થાત. મારી દીકરી નૈનાબાએ ભાઈ માટે ઘણા બલિદાન આપ્યા છે. તેમણે આક્ષેપો કરતા કહ્યું કે મારે રવિ કે તેની પત્ની સાથે કોઈ પણ પ્રકારના સંબંધ નથી, અમે તેને નથી બોલાવતા અને એ લોકો પણ અમને નથી બોલાવતા. રવિના લગ્ન કર્યા ત્યાર પછી 2-3 મહિનામાં જ વિખવાદ ઊભો થઈ ગયો હતો અને હાલમાં હું જામનગરમાં એકલો રહું છું, જ્યારે રવિન્દ્રનો પંચવટી બંગલો અલગ છે, તે જામનગરમાં જ રહે છે, પણ મેં તેને જોયો નથી. પત્નીએ શું જાદુ કરી દીધો છે એ ખબર નહીં. દીકરો મારો છે, મારું પેટ બળીને રાખ થઈ જાય છે અને રવિન્દ્રને ન પણાવ્યો હોત તો સારું હતું, અને તેને ક્રિકેટર ન બનાવ્યો હોત તો પણ સારું હતું, નહીંતર આવી અમારી હાલત ના થાય. આ શબ્દ છે રવિન્દ્ર જાડેજાના પિતાના. રવિન્દ્ર જાડેજાના પિતાની વાત સામે આવતા જ રવિન્દ્ર જાડેજાએ પણ ટ્વિટર પર એક ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે હાલમાં અપાયેલા વાહિયાત ઇન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો અર્થવિહીન તેમજ અસત્ય છે. એક પક્ષે કહેવાયેલી વાત છે જેને હું નકારું છું. મારા ધર્મપત્નીની છબી ખડાવવાના જે પ્રયાસ કરવામાં આવ્યા છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું બધું છે જે હું પબ્લિકમાં ના કહું ત્યાં સુધી સારું છે. રવિન્દ્ર જાડેજાની આ ટ્વીટ બાદ અનેક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ લોકાર્પણ કાર્યક્રમ વખતે નિવેદન આપતી વખતે ધારાસભ્ય રીવાબા જાડેજા પણ ભડક્યા હતા. જુઓ તેમણે શું કહ્યું. આજનો આ માહોલ આપણે સેના માટે એકત્રિત થયા છીએ, એના માટે આપ મને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો. ધારાસભ્ય રીવાબાને પરિવારના વિવાદ અંગે પત્રકારે પ્રશ્ન કરતા તે દરમિયાન રીવાબા પત્રકાર પર ભડક્યા હતા. તેમણે કહ્યું કે હાલ જે કાર્યક્રમ છે તેનો મુદ્દે જે વાત કરીએ તો સારું, અહીં હું કંઈ કહેવા માંગતી નથી. હાલ તો રવિન્દ્ર જાડેજા ચર્ચાનો વિષય બન્યા છે, ત્યારે હવે આ મામલે નૈનાબાની શું પ્રતિક્રિયા આવશે તે હવે જોવાનું રહ્યું. આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. વૈષ્ણવ જન તો તેને કહીએ